મોડાસા કેરવણી મંડળ સંચાલિત મલા ગાંધી કોલેજ સંકુલમાં લેબનો પ્રારંભ રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યો. મોડાસા કેરવણી મંડળ સંચાલિત મલા ગાંધી કોલેજ સંકુલમાં આજરોજ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નવીન સ્વનિર્ભર કોલેજના દાતાશ્રી મનુભાઈ શાહના નામે તેમજ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અટલ ટેન્કરિંગ લેબનો પ્રારંભ રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યો હતો, જેમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, મંડળના પ્રમુખ હોદ્દેદારો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નાના બાળકોમાં રહેલ સુષુપ્ત શક્તિને બહાર લાવવા અને વિજ્ઞાન ક્ષેત્રે સારી રીતે અભ્યાસ કરી એક સારા વૈજ્ઞાનિક તૈયાર થાય તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની 12 લાખ રૂપિયાની ગ્રાન્ટમાંથી બનાવેલ અટલ ટેકનિકલ લેબનો મોડાસા ખાતે પ્રારંભ કરવામાં આવ્યો. જયદીપ ભાટિયા, ZSTV, અરવલ્લી. ભાવિ પેઢીને તૈયાર કરવા માટે દુનિયાની સાથે હરીફાઈ કરી શકે એટલા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ગુણવત્તા સભર શિક્ષણની સાથે સાથે ભાવિ વૈજ્ઞાનિકોને પણ તૈયાર કરવા માટેની યોજના ઘડી રહી છે. જ્યારથી માનનીય નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન થયા ત્યારથી અટલ ટિંકલ લેબ નામની એક લેબોરેટરી આપવાનું કામ, કે જે લેબોરેટરીમાંથી ભાવિ વૈજ્ઞાનિકો તૈયાર થાય, પોતાના મનમાં આવનાર વિચારોનું કાર્યાન્વિત કરી શકે, ઇનોવેશન કરી શકે, રિસર્ચ કરી શકે, એમને તક આપવામાં આવે, આ આખી પ્રવૃત્તિ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર 12 લાખ જેવી મોટી રકમ પણ આપવામાં આવે છે. અને જેના કારણે આગામી દિવસોની અંદર નાના બાળકોમાં રહેલી જે ઉત્કંઠા છે, પોતાના વ્યક્તિ વિકાસ, સમાજ વિકાસ અને રાજ્યના અને દેશના વિકાસ માટે પોતે પણ યોગદાન આપી શકે એ માટે બાળકો તૈયાર કરવા માટેનું જે ઉત્તમ કામ રાજ્ય અને કેન્દ્ર સરકાર કરી રહી છે એના ભાગરૂપે આજે મોડાસા ખાતે ML ગાંધી ઉચ્ચ કેળવણી મંડળ સંચાલિત મનુભાઈ ખેમચંદ શાહ લાઠીવાળા સાયન્સ કોલેજમાં આ આખા કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરીને મને ઉદ્ઘાટન માટે બોલાવવામાં આવ્યો છે. હું આ સંસ્થાને, જે સંસ્થા આખા ઉત્તર ગુજરાતમાં સૌથી જૂનામાં જૂની સંસ્થા છે, સારી કામગીરી કરી રહી છે. આ સંસ્થાએ ભૂતકાળમાં 5-5 જેટલા ગુજરાતને સફળ વાઇસ ચાન્સલર આપ્યા છે. આટલી સારી કામગીરી કરવા બદલ હું આ સંસ્થાને રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું.